જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે અંબરચોકડી નજીક કાયમી ધોરણે કહી શકાય એવી દબાણની સમસ્યા છે. સમયાંતરે તંત્ર દ્વારા અહીંથી ઝૂંપડાવાળાઓને હટાવાય છે, પરંતુ તેઓ ફરી આવી જાય છે. આજે ફરી એક વખત રેલવે પોલીસ તથા જામનગર પોલીસ દ્વારા અહીંથી દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાઓ સહિતના દબાણકર્તાઓની અટકાયતથી કડક કાર્યવાહીનો સંદેશ આપવાનો પ્રયાસ થયો છે, જે સફળ થયો કે નહીં એ નજીકના ભવિષ્યમાં જ ખબર પડી જશે. દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં પૂરમાં 4 શ્રમિક ફસાયા હોવાની માહિતી મળતા પોલીસ કર્મીઓ દેવદૂત બની તેમની વહારે આવ્યા હતા. ચારેય શ્રમિકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં તથા ઉપરવાસમાં વરસાદને પગલે રણમલ તળાવમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. રણમલ તળાવ છલોછલ થઈ જતાં એસટી ડેપો પાસે આવેલા પાછલા તળાવના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં આજે 7 ઇંચથી વધારે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. ખંભાળિયામાં ઘી નદીમાં પુષ્કળ પાણી આવતા રામનાથ પાસે પાણી ભરાતા ખામનાથ પાસે નદીના પુલના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. બીજી તરફ સલાયામાં વરસાદી પાણી સાથે ગાંડી વેલ પણ તણાઈ આવતા રસ્તાઓ પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકી થઈ હતી. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.